Bhagavane Krishna Maharani Sarvabhari Bhagavan Sri Tathā apra sarva koi na Mureva para pujya dhamana parindana Acharya Manasya Jindu Prasad Maharaj Tathā Tukshana Yinda Apne sarva koi ne darshan pravachana Nama apra mati Tatarvana Sivaya Raja Maharasya Jindu Prasad Maharaj Tetapi dia berasal dari Paralel. Saya bertanya dalam waktu yang banyak dari Yesus. Sudah betul. Hello, hello, hello. Iko bawa, yang mana di perpaduan itu dari Kanada ini terjun pada itu, kau pernah hanya tuai masuk, perpasu, apaloh desa, apaloh aksar, itu Bhagawan ne pamu Maharaj ne maru, na cello jenam kerindu ichi, bertayu target tu ichi, tuh jadi apa? Awal thundi kan, nawa desh mo. Ada mana bapak? Mereka Maharaj mila sih itu bau moti bapak, thigis. Apri mata. Karena ke Sadhguru Gopalanand Swami pote ini bato main niku ke. Aap bhi upar asankhya लगे आठ बज निवस्ती है पर स्वामी हम लिखो के एक लाख नास्ती को हिमाथी जो गोतवा बैसे तो एक आस्तिक मन एक जन एक लाख एवा एक लाख आस्तिक को हिमाथी जो गोतवा बैसे तो एक देवी मन अनेवा एक लाख देवी होए हमारी जो गोतवा वैसे तो एक अवतार आदि ने मानना रो जी मर अनेवा एक लाख अवतार आदि ने मानना रो हमारी एक अवतारी नारायण ने मानना रो मर अपने जो महाराज मिला भगवान तो अपने तो कितना आगर के भाई आपने आपने कई कई स्टेज ऊपर ची क्या पहुंचा ची या आपने खबर पड़े रजी महाराज बात करी सब महाराज के वा अबे लाख नहीं अबे हजार ऊपर है स्वामी के ये वा हजारों भक्तों माथी ये के वो मरे कि जे शिक्षा पत्री प्रमाणे भरत ना रहोगे अपने घने घनाई थी आगर सी और पाचा पाचल कौन सी है जी जी घनों करवाने पास बाकी सब जेवा महाराज ने जो जेवा भगत था वाला महाराज ने गम्मे वा था वाला महाराज ने गम्मे वा क्या रख महाराज एम के कहियो मतिया हो कि आ मारो छे
એ જે ડિગ્રી મેળવી એ જે આપણે વાત એ ક્યારેક આપણે ભગવાનની પાસે કહેતા હોય મંદિરે ગયા હોય કે કંઈક પૂજા પાઠ પૂજા કરતા હોય ત્યારે મહારાજને કહેતા હોય કે મહારાજ તમે મારા હું તમારો તમે મારા હું તમારો કહેતા હોય પણ એક વખત ભગવાન એમ કે આ જીવ મારો પછી કોઈની તાકાત નથી પછી કાળની તાકાત નથી માયાની તાકાત નથી સ્વભાવની તાકાત નથી કોઈની તાકાત નથી કે એ જીવને કાંઈ કરી શકે ભગવાનને છૂટી કહી ભગવાન એમ કે છે મામ કહ મદાશ્રિતઃ એ મારો છે કેટલી મોટી ડિગ્રી કોઈ ડોક્ટર થાય કોઈ એન્જિનિયર થાય કોઈ સીએમ થાય કોઈ પીએમ થાય અને કોઈ ચક્રવર્તી રાજા થાય કોઈ ઇન્દ્ર થાય કોઈ બ્રહ્મા થાય કોઈ વિરાટ થાય કે કોઈ પ્રધાન થાય કે કોઈ મહાપુરુષ થાય એની કરતા મોટી ડિગ્રી જો કોઈ હોય ને તો એ અયમતી આ જીવ એ મારો હશે ભગવાન એમ કે મારો આનાથી મોટી કોઈ ડિગ્રી નથી એનું ધ્યાન રાખનારા એનો ખ્યાલ રાખનારા પછી ભગવાન બસ અહીંયા સુધી પહોંચવાનું છે અયમ મદીય આ મારો છે કોઈ પિતા હોય અને ચાર દીકરા હોય અને ચાર દીકરા હોય એમાંથી ત્રણ દીકરાને કીધું હોય કે ભાઈ ઉત્તરમાં જાય છે દક્ષિણમાં જાય નીકળે દક્ષિણમાં જાય એટલે કે ઊંધો ચાલે કીધું એને કે ઊંધો ચાલે પણ એક એવો દીકરો હોય કે જેમ પિતા કે એની મરજી પ્રમાણે વર્તનારો હોય પિતાની આજ્ઞામાં જ રહેનારો હોય પિતાની જેમ ઈચ્છા હોય એમ જ વર્તનારો હોય તો એને પિતા એનો બાપ એમ કે આ એક મારો છે એના જો છતાંય એમ કે આ મારો છે મારા કૈયામાં છે મારો કૈયા ગ્રહ છે એમ આ પૃથ્વી ઉપર જેટલા જીવ છે બધા ભગવાનના જ છે ભગવાનની આજ્ઞામાં રહેનારો હોય ભગવાનની શિક્ષા પત્રી પ્રમાણે વર્તનારો હોય અને એને ભગવાન એમ કે આ એ મારો છે આપણે એ ડિગ્રી આપણે સત્સંગ કરી છે ભેગા થયા છીએ આપણે કોઈ આમ જોઈએ તો કઈ લોહી નો સંબંધ નહીં નાયક નો સંબંધ નહીં ઠીક છે દેશ નો સંબંધ છે પણ એની કરતા મોટો સંબંધ થઈ હશે સત્સંગી નો સંબંધ છે મહારાજ નો સંબંધ છે ત્યાં બધા મારા મહારાજ ના છે આ સંબંધ કરીને આપણે ભેગા થયા છે અને એની કરતા જો કોઈ મોટો આપણો સંબંધ હોય ને તો ભગવાન જોયું ખરેખર કપાળ હોય ને બસ એની યાર મજા એની યાર ગમે આપણે એમ થાય કે મરણીય થયો મહારાજને મેળવવા માટે હવે આ કઈક કરી છૂટ્યો છે અને આપણે એ કરવાનું બસ આપણે અગર સમય ઓછો છે જિંદગી 50% જતી રહી માનો ઘણી જતી રહી ને આપણે ક્યાં 100 વર્ષ પૂરું રહેવું છે આપણે જલ્દી ભાગી હવે મહારાજ વચનામૃતમાં લખી કહ્યું કે જયારે એ સુખ ને વિચારી છે ત્યારે એમ થાય કે ક્યારે એ સુખ ને પ્રાપ્ત કરી લે ઉતાવળ થઈ જાય જલ્દી જલ્દી આવો ને સાહેબ બધાને ઉતાવળ થઈ જાય ને ભાગી જવાય ક્યાં સુધી આ દુનિયા ઉતાવળ થઈ જાય માટે હવે આપણે તો મહારાજને પામવા માટે પછી ભક્તો બહુ હેતવાળા અને બહુ મુમુક્ષુ આમાં ઘણા કેટલા છે આવા દેશની અંદર પણ આવા મુમુક્ષુ આવા ખપ્પાળા એટલે ખરેખર આપણે એમ થાય કે કાલે રાતે ક્યાં એક વાગ્યા સુધી ક્યાં બર્લિંગ્ટન ને આપણો ઉતારો બર્લિંગ્ટનમાં ઉતારો ત્યાં બધા આવ્યા હતા એક વાગ્યા સુધી બધા સત્સંગ કરતા હતા રાજે વાળી પાસે રાજી મારા થાય સમાગમ કરવાના ખપ વિના નો થાય ખપ વિના તો આ બાયણા બહાર ન જવાય છે આ દેશમાં તો
ઠંડી છે, ત્યાં ખપ છે, હૈયામાં તાન છે, એક ઉમંગ છે. આ જન્મ સફળ કરી લેવો છે. બહુ જન્મ લીધા, 84 લાખ ફેર્યા. મહારાજ એમ કીધું, જેટલું સમુદ્રમાં પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવી ગયો, અર્થાત એટલા જન્મ લીધા. બહુ દુઃખી થયા, બહુ હેરાન થયા છે. હવે આપણે લગ્ન લાગી છે, હવે તાન લાગ્યો છે, હવે ભગવાનને પામી લેવું છે. ઓ, હવે કઈ બીજું આડું ઓળું ક્યાંય જવું નથી, ક્યાંય ફસાવું નથી. માંડ આજ મોક્ષ નું દ્વાર ખુલ્લું થઈ ગયું છે, મોક્ષ નું દ્વાર મળી ગયું છે. મનુષ્ય જન્મ મેળવ અને મુક્તિ મેળવવા માટે અનમોલ સાધન મળી ગયું છે. અરે મનુષ્ય જન્મ મેળ્યો, આ સત્સંગ મેળ્યો, આ મહારાજ ઓળખાણા, આ સંતો ઓળખાણા. અરે ભગવાન સ્વામી નારાયણની જે સિદ્ધિ, આમ સંપ્રદાયની ચોખ્ખી રીતિ, ચોખ્ખો સિદ્ધાંત, એ બધી વસ્તુ આત્માએ ડામાડોળ હવે ક્યાં સુધી, હવે ક્યાં સુધી આમથી આમ દોરવું છે. માટે હવે ભલે બહુ જાકમ જોડ નો હોય, ભલે બહુ કઈ એટ્રેક્ટિવ કઈ દેખાતું ન હોય, ભલે ને આમ આમ સૌમ્ય વ્યવસ્થિત હોય, પણ ચોખ્ખી વસ્તુ એ પકડવી છે. ચોખે ચોખા મહારાજ મળે ને, એની ચોખ્ખી રીતિ હોય ને, અને એ ચોખ્ખી રીતિ એ ભગવાન મેળવવા માટે કદાચ ભલે ગમે એવું છોડવું પડે, ગમે એટલું ત્યાગ ચોપડે કરી દેવું છે. દુનિયાની અરે કઈ બહુ અમલું મન મતલબ ધંધો રાખવો પડે તો નથી રાખવો, ભગવાન મારે મતલબ છે ભગવાનને પામવું. અરે ભગવાનને પામવું એટલે કે કોઈ પણ ભોગે, ભોગે એટલે ને છોડી દેવા, ટાળી દેવા, જેમ કરોડો કામ બગાડીને મોક્ષ સુધારી લેવા, એમ ગમે એ છોડવું પડે, ગમે એટલું ગુમાવવું પડે તો ગુમાવી દેવું, છોડી દેવું. નથી જોતું, જોઈ તો એક ભગવાન જ કેવો, એક મહારાજ જ જોઈશ. બસ આવી લગ્ન વાળા બધા ભક્તો છે, અને આવા ભક્તો માટે કદાચ એમાં આમ નામ આ ભક્તોની સેવામાં જિંદગી વહી જાય ને તો ભગવાન ઈજી થઈ જાય. કારણ કે આપણને આ જન્મ મરણ લેવડાવનારું મોટામાં મોટું જો તત્વ હોય ને તો એ આપણો અહમ છે. આપણો જે અહમ છે ને એને લીધે બધા અંતઃશત્રુ આપણી અંદર પડ્યા. આ અંતઃશત્રુને ટાળવા માટે, અંતઃશત્રુને ટાળવા માટે મથામણ કરવાની જરૂર નથી, આપણો અહમ ટાળવો છે. અહમ નીકળી જાય કામ થઈ જાય. ભગવાને અકામ ને ક્રોધ ને લોભ ને બધું બને દુનિયાની અંદર, એને ટાળવા માટે બહુ મથામણ કરે. ભાઈ મારે હવે કામ ટાળવું, મારે અહંકાર ટાળવો છે, મારે આ ટાળવું છે, મારામાં લોભ છે એ ટાળવો છે, ક્રોધ આવી જાય છે એ ટાળવો છે. બહુ તમે મથામણ કરો તો એમાં ટાળો. હા, કદાચ સદવિચારો થી સુવિચારો થી થોડો કામ રાહત રે, થોડા દિન થોડો ટાઈમ સારું લાગે, ગુજરાય. રવળી પાછું મૂળ માંથી તો ટળે જ નહીં, જીવ માંથી જાય જ નહીં. જાય કેમ? જીવ માંથી કામ ક્રોધાદી બધા અંતઃશત્રુ બધા નીકળે કેમ? મૂળિયા માંથી જતા રહેવા જોઈએ. કારણ કે દુઃખી કરનાર આવી કઈક મહારાજ ની મજા આવી હોય ને, કઈક આમ મોજ આવ્યો હોય ને, આપણે આમ આનંદમાં હોય ને, ત્યાં આપણે કઈક આડે આપણા કઈક અંતઃશત્રુ એ કઈક આપણે થપાટ મારી જ હોય, હેરાન કરી નાખ્યા હોય, પજવી નાખ્યા હોય, મૂંઝવણમાં પાછા મૂકી જાય. પાછા મૂકનારા બધું આ કામ નથી, મૂકનારા ભગવાન છો. આપણે મધ્યનું 64મું વચન છે ને, પુરુષોત્તમ ભટ્ટ નો પ્રશ્ન છે, અને પ્રથમ 51મું વચન, તેમાં આ પ્રશ્ન એવો જ છે. ભગવાન છે એ સમર્થ છે, મારા છે એ કેવા છે? સમર્થ છે. શું નામ ભગત તમારું? સૌમ્ય. સૌમ્ય જ લાગો છો, મારા દે સ્વરૂપ સૌમ્ય છે. ભગવાન આ બધું મૂક્યું છે, ભગવાન એવા સમર્થ છે, એવા સમર્થ છે કે માયા ની અંદર આખી જે કોટડી છે, અસંખ્યાત જીવ પડ્યા. કેવા જીવ છે માયામાં? અજ્ઞાન થી રહી સહિત છે, અજ્ઞાન સહિત, એની અંદર કામ છે, ક્રોધ છે, બધી પ્રકારની વાસના, બધા પ્રકારના સ્વભાવ,
એમાં પડેલા એવો જીવ છે એને મહારાજ પકડી અક્ષરધામમાં મૂકી દે. કેવો પાછો? મુક્ત કરી દે બધા અંત શત્રુથી રહી કરી તમામ વાસના તાળે ચોખ્ખે ચોખ્ખો અક્ષર મુક્ત જેવા છે એવો કરી અક્ષરધામમાં મૂકી દે એવા ભગવાન સમર્થ છે કે નહીં? એવો મહારાજ સમર્થ છે. એવા મારા સમર્થ છે છતાં સમર્થ છે ભગવાન તો આ બધું હું લેવાના છે બાપા. તમે આ બધું કાંટો લેવા ટાળો ને અમને ઉલી દુઃખી કરો અમે દુઃખી થાય એમાં તમને મજા? અમને હેરાન થાય આ અંત શત્રુ ભૂસતાવે દુઃખી કરે હેરાન હેરાન કરી નાખે એમાં તમને મજા આવે? ભગવાન સમર્થ છે આપણને ચોખ્ખે ચોખ્ખા કરી દેવા કારણ કે સર્વોપરી કારણ છે. હવે પછી વગાડજો બરાબર અને હાર વાર બધું તૈયાર રાખજો. સ્થાનક તો એક જોયું આમ તો બધી વ્યવસ્થા હોય સ્થાનક હોય ને તો કઈક આ બધી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે દેખાય એટલે માનો હવે આવી ગયો હું બંધ કરું ને પછી તમારું તમે ચાલુ કરો. તો મહારાજ એવા સમજ છે ભગવાન છે Thank you.
सेंटर में नहीं होते अब ना ट्रेंड ये बात दबल बस अब आज के देवी भाई आज तो ना पता राजी बारे का पूजन माटे देवी को बताओ से अने राजी बारे तो आज तो तुम्हें स्वागत करते हैं भगवान श्री कृपा थी अपने आवा देश की अंदर भगवान श्री हरि ए पण समझाणा અને ભગવાન શ્રી હરિએ જે ચોખ્ખી શુદ્ધ પરંપરા એ આપણને એનો જ્ઞાન થયું એ સમજાણું અને એ જ ભગવાન શ્રી હરિ પોતે જે પોતાના સ્થાન ઉપર રઘુજી મહારાજ આદિ આચાર્ય દક્ષિણ દેશ મહારાજ જે બે વિભાગ કર્યા દક્ષિણ દેશમાં રઘુજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા એ જ સિદ્ધિ પરંપરા જે રઘુજી મહારાજ ભગવત પ્રસાદજી મહારાજ બિહારીરાજજી મહારાજ શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમને સ્થાને હાલ આપણા વિદ્યમાન આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ગુરુ એવા આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમનું જ પ્રતિનિધિત્વ લઈ અને એમના જ દીકરા ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદ મહારાજ પવિત્ર સિદ્ધિ પરંપરા ચોખ્ખી રીતિ ચોખ્ખી પરંપરા આજે આપણને અહીંયા કેનેડા ની અંદર એ પ્રાપ્ત થઈ લાલજી મહારાજ બધા દર્શન અને પ્રવચન તો અને ભક્તો આપણે ખરેખર બહુ બળ ભાગી છે આપણે ગમે એટલા સાધન કરી ગમે એટલું જપ કરી તપ કરી વ્રત કરી દાન કરી અષ્ટાંગ યોગ સિદ્ધ કરી ગમે સાધન કરી પણ જેમ મહારાજે કીધું પહેલા જ વચનામૃતમાં કે ધર્મ કુળને આશ્રી તેવો જે ભગવાનનો ભક્ત તે બ્રહ્મતનુ ધારણ કરી અને ભગવાનના ધામમાં જાય છે પણ સાધન બહુ કરે પણ ભગવાન શરણો ન લે તો એ સાધન કેવા એકડા વિનાના કેવળ મીંડા જેવા પણ જ્યારે સાધન ભલે ને થોડાક જ હોય પણ એકડો એવા ભગવાન શ્રી હરિના પરંપરાના મહારાજે જે સ્થાપિત ગાદી છે એ પરંપરાના આચાર્ય મહારાજ એને ધર્મકુળને શરણે જાય પછી જેટલા સાધન કરે જેમ એકડાની પાછળ એક મીંડું કરે તો એટલી કિંમત પછી જો બે મીંડા કરે તો એની એટલી પાછી કિંમત એટલી ઘણી વધતી જાય એમ જયારે ધર્મકુળને આશ્રિત એ તો એકડો છે હવે જેટલા સાધન કરીને એટલા ઘણા ભગવાન આપણી પર રાજી થાય એવો આપણો મોક્ષ થાય માટે બધા ભક્તો
आपने धर्म कुलवंशी आचार्य महाराज अजेंद्र प्रसाद जी महाराज नो प्रतिनिधित्व लाई अने आपड़ा मोक्ष माटे कोई स्वार्थ के कोई पहलू नहीं पण केवल ने केवल अहियाना भक्तो छे केनेडामा भक्तो छे भक्तो छे पण केवा के जे मुमुक्षु छे जे खपवाड़ा छे केवल भगवान ने मेळवानो ज स्थान छे एवा भक्तो ने साचो मार्ग बतावा माटे એમને શરણે રાખવા માટે ભગવાનને શરણે રાખવા માટે દૂજ વિચરણ છે અટવાલા ભક્તો ખરેખર આપણે બહુ બળભાગી થયા છે આના ભક્તોએ ખૂબ બળભાગી થયા છે બીજું જાકમ જોર ને બધું એટ્રેક્ટિવ બધું હોય ને બધું એવું હોય તો નકલી હોય અસલી ન હોય નકલી હોય તો એમાં જો અંજાજે આપણો મોક્ષ બગડી જાય પણ આજ તો આપણે એક શુદ્ધ વસ્તુ મળી છે અટવાલા ભક્તો બહુ આટા ટોપમાં બહુ એટ્રેક્ટિવ વસ્તુ પદાર્થ ને બધું મોટા જાજા ભક્તો ને જાજા માણસો જાજો હોય મેળાવડો એટલે એમાં મોક્ષ એવી વસ્તુ નથી કે પછી બહુ મોટા મોટા મિનાર મોટા મિનારા ખડકી દીધા હોય મોટા મોટા સોનાના મંદિર કર્યા હોય કે એટલું બધું બહુ મોટું હોય તો એને કરીને મોક્ષ થાય એવી વસ્તુ મોક્ષ ક્યાં થાય છે કે ભગવાન સ્વામી નારાયણની જે મરજી છે એમને બનાવેલો જે સંપ્રદાય છે એમને જે એમના જે સિદ્ધાંતો છે એને જ્યારે વળગી રહેશું તો એ ભલે ને બહુ જાજા ભક્તો નો હોય બહુ જાજા માણસો નો હોય કે બહુ જાજુ એટ્રેક્ટિવ ઓલું એટ્રેક્ટિવ નો હોય કે પછી બહુ મોટી ઇમારતો નો હોય પણ છતાંય મોક્ષ ક્યાં છે એ જે શુદ્ધ વસ્તુ છે ત્યાં મોક્ષ અને આ દુનિયામાં હમણાં આપણે જે વાત કરી ગોપાલ સ્વામીનો જે મંતવ્ય કે મોક્ષને માર્ગે જે કેટલા ચાલે એમ રાજા પાછા મોક્ષને માર્ગે હાલી હોય તો મોક્ષના માર્ગે હાલનારા બહુ થોડા હોય છે માણસો તો બહુ હોય ટોળે ટોળા હોય પણ મોક્ષને માર્ગે ચાલનારા થોડા હોય છે એટલે બધા ભક્તો આપણે જે વસ્તુ મળી છે બહુ બેસ્ટ મળી છે જે તત્વ ભગવાને આપણે આપણને આપ્યું છે ને એ બહુ મહારાજની બહુ મોટી કૃપા છે ચોખે ચોખી વસ્તુ આપણા હાથમાં આપણે મળી ગઈ છે માટે આપણે વાત કરતા હતા કે ભગવાન શ્રી હરિ તો દયાળુ છે એવા દયાળુ છે પોતે સર્વ કોઈના નિયંતા છે સર્વ કોઈના કરતા છે કહેવાય છે ને કે સબકા માલિક એક એક ઈ કોણ છે મહારાજ છે સર્વોપરી નારાયણ છે જે સર્વ કોઈના કરતા છે સર્વ કોઈના નિયંતા છે સર્વ કર્મ ફળ પ્રદાતા છે એવા જે ભગવાન છે પોતે ધારે તો અહીંયાથી અરે માયાના કોટડીમાંથી માયામાં ખદબદતો અંતઃશત્રુથી ખદબદતો જીવ હોય હે તમામ પ્રકૃતિ સહિતનો જીવ હોય અને ભગવાન જો ધારે તો મૂકી દે ધામમાં અને કેવા ધામમાં મૂકી દે વાસનાએ સહિત માયાએ સહિત અંત શત્રુથી લથબથતો એવો નહીં શુદ્ધ કરી જેવા મુક્ત છે જેવા ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જે બધા અનાદિ મુક્ત બધાય છે અને એવા જે મુક્ત છે કે જે અવિરત પણે મહારાજ ની અંદર ખોવાઈ ગયા છે મહારાજ ની મૂર્તિમાં લીન થઈ ગયા છે ઓતપ્રો થઈ ગયા પોતાને પોતાની સ્થિતિનું પોતાના અસ્તિત્વ ગુમાવી બેઠા છે એવા મહારાજમાં ખોવાઈ ગયા છે આવા જે મુક્તો છે એની જેવા કરે છતાંય એ ભગવાન એટલા સમર્થ હોવા છતાંય આ બ્રહ્માંડમાં ફેરવે જીવન આપણે બધા ના નાખા શું લેવા નાખ્યા છે તો બાપા તમે ભગવાન છો કૃપા કરો મૂકી દો તમારા ગામમાં ભૂલે મને હેરાન કરો એ ભણવા માટે અહીંયા કેનેડા આવવું પડે આવો પવિત્ર ઇન્ડિયા દેશ બધા અવતાર થાય બધા ઇન્ડિયામાં મારે દુખી કરી નાખે તો બાપા તમે ભગવાન છો અમે તમારે શરણે તાળી દો ને તો કેમ રાખ્યા ભગવાન આપણને ભગવાન એ પોતે ધારે તો આપણે મૂકી દે પોતાના ગામમાં પોતાના સાનિધ્યનું સુખ આપી દે તો ભગવાન છે કરતા કરતા એ છે
એની ઉપર કોઈ નથી, સર્વ કોઈને આધારી, એ પોતે સ્વતંત્ર. રાજા થી રાજ છે મહારાષ્ટ્ર, કરતા નથી અને અંત શત્રુ બતાવી. સીધે સીધા જો અક્ષરધામમાં મૂકી દે ને તો પેલી વાત છે ને કે વાંદરો વૈકુંઠમાં ન ટકે, એમને પાસે આપણે ટકીએ નહીં. અરે બાપા અંત શત્રુ ટાળી નાખો તો એમ પાસે અંત શત્રુ મહારાજ ભૂતા તો ભૂતા શું લેવા, અંત શત્રુ કામ ક્રોધાદી બધા ભૂતા શું લેવા. ભગવાનના ધામમાં જો ભગવાનની પાસે આપણને મૂકી દે ને, પણ જ્યાં સુધી ભગવાન એવો નિશ્ચય નથી, મહિમા નથી, ત્યાં સુધી ભગવાનની સમીપે રહી ન શકી. મહારાજે કહી દીધું પ્રથમના 24માં વચનામૃતમાં કે કે અંત શત્રુ છે મહાત્મય, કે જેમ કોઈ ભાત હોય જેને કાગદી લીંબુ ચૂસા હોય અને કાગદી લીંબુ ચૂસા હોય પછી ઓલો ભાત હોય ને એ ચાવ હોય તોય ન જણાય. ચણા ચાવવા હોય તો લીંબુ ચૂસા હોય ખટાશ ચડી ગયો હોય તો એ ચણા ચાવવા સમર્થ ન થાય. એમ જ્યારે ભગવાનનો મહિમા અને નિશ્ચય રૂપી જ્યારે ખટાશ ચડી જાય, ખટાશ ચડી જાય પછી બધા માયાના નિશ્ચય રૂપી ચણા ચાવવાને આ જીવ સમર્થ થતો નથી. અર્થાત કે એક તો મહિમા અને મહારાજ નો નિશ્ચય. મહારાજે વચનામૃતમાં મધ્યનું 13મું ગણપુનું છે, મહારાજ કે એ મૂર્તિ છે જે આકાશમાં વાદળા છાયા હોય, અને એને વિશે જે ભગવાનની મૂર્તિ છે જે ઘનશ્યામ છે, શ્યામ છે ઘનશ્યામ છે, એ મૂર્તિ ઊભી જણાય છે, ફરતી ફરતી જણાય છે, આવી જે મૂર્તિ છે. અને એ મૂર્તિનો જયારે નિશ્ચય થઈ જાય છે, અને એનો એ મૂર્તિનો જે નિશ્ચય થઈ જાય તો જેમ અમારે વિશે કામ ક્રોધાદિ ટળી ગયા છે, એ ભગવાનનો જે સ્વરૂપ છે એ જયારે સમજ્યામાં આવશે. મહારાજ કે તમે જોવો તો છો પણ જયારે આ વાતને સમજ્યામાં આવશે પછી જેમ અમારે જેમ વિષય ને એવું કઈ નથી, કામ ક્રોધાદિક નથી, એમ તમારે પણ સહેજે એ બધા અંતઃશત્રુ ટળી જશે. પણ ક્યારે ટળશે? કે જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે. ચાલો ભાઈ કામ એક છે, બધા અંતઃશત્રુ ઘણા, કામ ક્રોધાદિક બધા અંતઃશત્રુ છે, પણ એક કામ છે એટલો પીડે છે, વારે વારે કઈક એવો સંકલ્પ થઈ જાય ને કઈક એવું થઈ જાય તો અંતરમાં એવી પીડા થાય, એવું દુઃખ થાય, ઘરે રે હું ભગવાન નો ભક્ત આવું કેમ મારે આવું થાય. જો જગત નો જીવ હોય તો કઈક વળી યોગના ને એના બધા આસન આદિ કરે, નામ કરે, પોતાના અંતઃશુદ્ધ ને ટાળવા માટે બીજા બધા ઘણા મહેનતો કરે, કોઈ સદવિચારો થી મહેનત કરે, ભગવાન નો ભક્ત છે એ પણ મહેનત કરે. મહારાજે પણ એમાં કીધા છે, પણ ઈ મહેનત કરતા કરતા અંતઃશુદ્ધને ટાળવા માટે જ્યાં ત્યાં બધે પેલા તો જગત નો જીવ છે બધે કેટલી જગ્યાએ માથા પછાડે, એટલે કે માથા ઝુકાવે કેટલી જગ્યાએ, પછી છેલ્લે જયારે ખરેખર મહારાજ નો યોગ થાય એટલે કે મહારાજ નો નિશ્ચય થાય, જેમ જેમ ભગવાન નો નિશ્ચય થતો જાય, જેમ જેમ ભગવાન નો મહિમા સમજાતો જાય, એમ તેમ બધા અંતઃશત્રુ વિદાય દેતા જાય. તો કે ભાઈ કામ કેટલો ટેડો, તો કે ભગવાન કેટલો મહિમા છે એનું માપ છે. જેટલો મહિમા ને જેટલો ભગવાન નો નિશ્ચય, જેટલી નિષ્ઠા થાય એટલા બધા અંતઃશત્રુ વિદાય. તો કે હાવ કામ ટળી ગયો, હાવ ક્રોધ ટળી ગયો, માન આદિ બધા ટળી ગયા, તો કે આ ટળી ગયા, બસ ભગવાન નો મહિમા થયો, ભગવાન નો નિશ્ચય થયો. એમ જયારે જયારે જેમ જેમ મહિમા સમજાતો જાય, ભગવાન નો નિશ્ચય દ્રઢ થતો જાય, તેમ તેમ અંતઃશત્રુ વિદાય લેતા જાય, ચોખ્ખા થતા જાય, અને પછી આપણે ભગવાનની સમીપે જ, ભગવાનને પોતાના સમીપમાં રાખવા છે, પોતાના અક્ષરધામમાં રાખવા છે. પણ મહારાજને એમ થયું કે જ્યારે
મારા સ્વરૂપનું જ્ઞાન થાય, મને જાણી લે, મને ઓળખી લે, હું જેવો છું મારો મહિમા એવો થાય, ત્યારે એ મારી પાસે હું કદાચ મુકું તોય જો એને નહીં મહિમા હોય નહીં વિશે હું મુકું મારા ધામમાં તોય રહી નહીં શકે. જયારે એ નિષ્ઠા થઈ જઈ છે ત્યારે ઓટોમેટિક બધું વિદાય લેશે અને પછી પોતાના જેને પરિપૂર્ણ નિષ્ઠા મહારાજનો નિશ્ચય થયો છે બરોબર, પછી એને ભગવાન સિવાય એને શંકર નીકળતી જતા રહે છે કે ભાઈ અત્યારે ગોપાલ સ્વામી મહારાજ ની મૂર્તિમાં લઈ બધા મુક્તો છે, મહારાજ ની મૂર્તિમાં ખોવાઈ ગયા, ગુમ થઈ ગયા, પોતાના અસ્તિત્વ ગુમાવી બેઠા, અર્થાત કે એમને એક પણ સંકલ્પ બીજો થતો નથી, સંકલ્પ વસ્તુ જતી રહી, કેમ ખૂટી ગયા, ખૂટાઈ ક્યારે કે ભગવાનમાં હેત થાય, ભગવાનનો મહિમા થાય, અતિશય પ્રેમ થાય, અને એટલો હેત થાય, એટલો પ્રેમ થાય, એટલો મહિમા સમજાય કે પછી એને ભગવાન જ દેખાય, ભગવાનમાં જ રહેવું ગમે, પોતાને ભૂલી જાય. ભલે ભક્તો એવી રીતે ભગવાનનો અતિશય મજબૂત નિશ્ચિત થાય. ઘણા મુમુક્ષો છે, ઘણા મુક્તો એટલે કે ખપ વાળા છે બધા ભક્તો, રાતે એક એક બબે વાગ્યા સુધી એક અહીંથી ત્યાં બર્લિંગ્ટનમાં આવી એમ સત્સંગ કરવા એવા હતા, અને અહીંયા પણ એવા તાન વાળા નથી. આપણે કઈ સંગીત તે નથી, કઈક નહીં તો વચમાં વચમાં કઈક સંગીત મૂકવું પડે, કઈક કોમેડી મૂકવી પડે તો એ બબે કલાક સુધી બેસી શકાય. આ તો અવિરત પણ એમને નહીં સંગીત ને કઈ, આપણે ખાલી મારા ગીત વાતો, અને તો એમને સતત બધા બેઠા રહેશે, આ એમને નો બેસે. આનું કારણ અંતરમાં મુમુક્ષુતા પડી છે, ખપ છે મહારાજ ને મળવાનો. માટે વાળા ભક્તો ખપ વાળા ભક્તો છે, અને આવો સરસ મજાનો સમુદાય છે, ભલે નાનો નાજુકડો પણ ક્રીમ ભક્ત છે, ક્રીમ ભક્ત છે. અમુક વસ્તુ છે હું કહું તો તમને આમ કદાચ નોય મને, પણ ખરેખર વાળા ભક્તો એવા કપ વાળા ભક્તો છે, તાન વાળા ભક્તો છે મહારાજને મળવાના. ભલે ને અહીંયા કોઈ બીજા ઉદ્દેશ કે બીજા ગોલ માટે અહીંયા આવ્યા હોય હે આ દેશની અંદર, પણ છતાંય અંતરમાં એક ગોલ છે, મારા ભગવાન છે, આ ગોલ છે, આવા ભક્તો છે. અને આપણા અંતરમાં એમ થાય કે આવા ભક્તો છે, અત્યારે જો આ યોગ છે આ બે ત્રણ દિવસથી તો બધા કેમ દોડાદોડ બધા આવી જાઓ છો, સંતો પહેલા લાલજી મહારાજ પહેલા બધા આવી જાઓ છો, અત્યારે બધા ભેગા થાવ છો, પછી એમ થાય કે હવે પછી સંતો જતા રહે, લાલજી મહારાજ જતા રહે, ફરી પછી આવો ક્યારે પાછું યોગ આવે, પાછા આવું ભેગું કાંઈ એક ઠેકાણું નહીં, એટલે આરું પહેલું તો એક ઠેકાણું જોયો. હા આપણે એમ થાય કઈ એક સ્થાનક હોય તો આપણે લાલજી મહારાજ બધા રહેશે, લાલજી મહારાજ પ્રાર્થના કરી બાપજી કૃપા કરો એ એક સ્ટેન્ડ આપણું એક મળી રહે, કે જ્યાં બધા ભક્તો બેસી અને સારે સાથે સાથે એકબીજાના વિચારો રજૂ કરી શકે, અર્થાત એ મોક્ષ માટે જયારે ગતિ કરી છે, આપણા બધાનો રસ્તો એક જ છે, એક જ પથના પથિક છે, અને સાથે મળી મળી અને કઈક વચમાં કઈક ડાયવર્ઝન આવતા હોય, કઈક બમ્પ્સ આવતા હોય, કઈક વિઘ્ન આવતા હોય તો સાથે મળીને ટાળી શકાય, સત્સંગના યોગે કરી અને રસ્તો એકદમ મારા સુધીનો સરળ બની શકે, એની માટે એવું એક સ્ટેન્ડ થઈ જાય. અને એ વાત નક્કી છે, જયારે ભજન ભક્તિ કરવી હોય અને ભજન ભક્તિ કરતા આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે પોતાના ઘરની અંદર એક માળા કરે તો એક માળાનું ફળ મળે, અને એ પાછો જઈ અને માળા લઈ અને કોઈ ગૌશાળા હોય અને ગૌશાળામાં બેઠો બેઠો માળા કરે, એક માળા ગૌશાળામાં કરે ને તો એ 10 માળાનું ફળ મળે, અને એ જ પાછો જો વનની અંદર જંગલમાં જઈ અને જો માળા કરે તો એને 1000 માળાનું ફળ મળે, એક માળા કરે અને 1000 માળાનું ફળ મળે. એ જ તે પાછો જો પર્વત ગુફામાં જાય અને માળા કરે, એક માળા કરે તો 10000 માળાનું ફળ મળે. અને એમ કરતા કરતા એમ કીધું કે કોઈ મંદિર હોય
હનુમાનજી નું ગણપતિજી નું શિવજી આદિકના દેવ મંદિરો હોય અને ત્યાં જઈ અને કેવળ એક માળા કરે તો એને લાખ માળાનું ફળ મળે. એમાં કોઈ ભગવાન નું મંદિર હોય અને એની અંદર જઈ અને કેવળ એક માળા કરે તો અનેક માળાનું ફળ મળે. માટે આપણે ઈચ્છીએ છીએ મહારાજ નું મંદિર થાય, એટલે કે મંદિર થાય એટલે કે આપણો બધા ભેગા થઈ શકે અને ભેગા થઈ સત્સંગની વાર્તાઓની આપ લે કરી શકાય, સત્સંગ થાય, ભગવાનનું ભજન કીર્તન થાય, એવું એક સ્થાન થાય અને ભજન ભક્તિ થાય, સાથે સાથે એક આપણને અવકાશ મળે. મહારાજે વચનામૃતમાં અને આપણા શાસ્ત્રોમાં બધે લખ્યું છે, મહારાજ કે અમારો તો પહેલા એવો સ્વભાવ હતો, એટલો અમારો દયાળુ સ્વભાવ હતો. અમે જયારે વિચરણ કરતા હતા જંગલમાં અને ત્યારે કેટલાય બાવાઓ મળ્યા, અને એ બાવા હતા એના મઠ ની અંદર અમને લઈ જઈને એમ કેતા હતા, નિર્ધાર ભાજી તોડ, થોડું વજન તો ભાજી તોડ. અમે કીધું ભાજી નહીં તોડી, એમાં તો જીવ હોય. અરે તલવાર રાખી આમ ડારો દે તોડ, હવે જીવ મળી તોડ. તોય અમે તોડી નતી ભાજી, આટલો મારો દયાળુ સ્વભાવ હતો, પણ આટલો અમારો ત્યાગ, અમારો દયાળુ સ્વભાવ હતો, પણ જયારે અમે આ સત્સંગમાં આવ્યા અને ભગવાનની ભક્તિ અને ઉપાસના રાખવા માટે અમે મોટા મોટા મંદિરોના નિર્માણ કર્યા, અને એને અર્થે મહારાજ કે હવે એ કેમ નિર્માણ કર્યા, ભક્તિ ઉપાસના રાખવા માટે, માટે હવે ત્યાગનો પક્ષ મોળો પાડ્યો. મારો એટલો ત્યાગ હતો, એટલો દયાળુ સ્વભાવ હતો, માટે મહારાજ કે ભક્તિ ઉપાસના રાખવા માટે મોટા મંદિરો કર્યા. અર્થાત કે મંદિર કરવા પાછળ મોટા મોટી વસ્તુ આ મળે છે, ભક્તિ અને ઉપાસના મળે છે. માટે મહારાજ કે હવે તો ભક્તિ ની ઉપાસના કરવા માટે મંદિર માટે ભાજી તરકારી લાવી જોશે, બાગ બગીચા કર્યા જોશે, બધી સેવા કરવી જોશે, તો જ ભક્તિ ઉપાસના રાખશે. એટલે મહારાજે પણ મોટા મોટા મંદિરોના નિર્માણ કર્યા, એટલે આપણે પણ એવું એક સ્થાન જોઈશું. ગાંધી મહારાજને આપણે પ્રાર્થના કરી, બાપજી કઈ કૃપા કરો અને સુંદર વજનનું અહીંયા પણ એવું એક સ્ટેન્ડ, એવું સ્થાનક એનું પણ નિર્માણ થાય. જો કે આપણો સમય થઈ ગયો, હજી આપણે એક કાર્યક્રમ લેવો છે, ખબર છે ને બધા, કયો કાર્યક્રમ? આજે રાસ, આજે રાસોત્સવ, બધા લેશો ને રાસ, બધા ફાવે છે ને, ફાવે તે ગુજરાતી હોય રાસ નો ફાવે તો ગુજરાતી બરોબર ન કહેવાય, માટે આપણે બધા રાસોત્સવ કરવો છે. પુરુષોના વિભાગમાં લઈશું, સ્ત્રી ભક્ત જેવો હોય તો એમના વિભાગમાં સેટિંગ કરી દઈશું, પણ આપણે રાખીશું. પણ એ પહેલા આપણે ગાંધી મહારાજ મૃતવાણીનો લાભ લેવો છે, તો મૃતવાણીને અહીંયા જીરા બોલો. સ્વામિનારાયણ ભગવાન.